ને મિત્રો મજામાં. મિત્રો બહુ આનંદ છે કે આજના દિવસે આપણે લોકો એ નિમિત્તે મળી રહ્યા છે કે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો સ્થાપના દિવસ આવી રહ્યો છે અને એની ઉજવણી અને એમાં સીસીડીસીની એક આ સુંદર મજાની પહેલ. મિત્રો જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરી છે ને ત્યારે બહુ આનંદ થાય છે. હું પણ ત્યાં જ ભણેલો, ડીકેવી કોલેજમાં મેથેમેટિક્સની અંદર બીએસસી કરેલું, યુનિવર્સિટી રેન્ક આવેલો, નેશનલ સ્કોલરશિપ મળેલી અને ડિપાર્ટમેન્ટમાં એમએસસી કરેલું, ફર્સ્ટ ક્લાસ આવેલું. પણ મિત્રો વાત માત્ર એટલેથી અટકતી નથી, આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કંઈક અલગ છે. મિત્રો નેકની જ્યારે વાત કરીએ ને ત્યારે આખા ગુજરાતની અંદર એ ગ્રેડની અંદર સૌથી પહેલી એ જો યુનિવર્સિટીનો શ્રેય હોય તો એ આપણી યુનિવર્સિટીનો છે. પૂજ્ય ડો કાકા સૌથી પહેલા વીસી. મિત્રો યાદ કરો ડોલરાય માકડ, એક એવું વ્યક્તિત્વ હે ને. તો એ આપણે જ્યારે યાદ કરીએ છીએ અને આજે પણ આપણા માનનીય ડૉક્ટર શ્રી નીતિનભાઈ પેથાણી સાહેબ અને એ જ રીતે પ્રો વીસી શ્રી વિજયભાઈ દેસાણી સાહેબ, આ બધા અને એની આખી ટીમ, મિત્રો કેવું સુંદર કાર્ય થઈ રહ્યું છે. હમણાં મને ખ્યાલ છે આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર આનંદનું ઓપન માઇક હે કેટલા બધા પ્રોગ્રામ્સ થઈ રહ્યા છે અને એમાં એક કલગી રૂપે વાત કરી તો સીસીડીસી પ્રોફેસર ડૉક્ટર નિકેશ શાહ, કે જ્યારે તમે એમને મળો ને તો ખ્યાલ આવી જાય કે એવું વ્યક્તિત્વ કે જેમણે હજારો લાખો વિદ્યાર્થીઓના જે કારકિર્દી માટેના જે સપના છે એની અંદર જબરજસ્ત કાર્ય કર્યું છે. મિત્રો લાઇબ્રેરી પણ એવી વિશાળ હે, અને કેટલું સુંદર નેટવર્ક અને કેવા સરસ આ જે એના ટીચર્સ છે એની ટીમ, સાથે સાથે સાવ નોમિનલ ફીઝની અંદર એમાં પણ પુસ્તકો ઘણા બધા આપે. તો એક એવો જ પ્રયાસ કે જેને કંઈક કરવું છે, જેમને આર્થિક પ્રોબ્લેમ છે, એ લોકો બધા આનંદથી આગળ વધી રહ્યા છે. તો મિત્રો સમાજની અંદર આ વ્યવસ્થા તો હોવી જ જોઈએ કે જેની પાસે પૈસા છે ઇટ્સ ઓકે કે બધા કોઈ પણ ક્લાસીસ મોટી ફી દઈને ભલે જઈ શકે, પણ જેમને અસુવિધા છે, જેમને થોડી મુશ્કેલી છે, તેમના માટે કોઈ આવી સંસ્થા હોય, કોઈ સરકારનો સહયોગ હોય, તો આ બધું ભેગું થાય તો સમાજ ખરેખર જે વિકાસની દિશામાં જવો જોઈએ એ જતો હોય છે. અને મિત્રો એટલે સીસીડીસી એક આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કલગી સમાન પ્રયાસ અને એની અંદર એક આ નવો પ્રયોગ કે જે સ્માર્ટ જીકે ટેસ્ટ. મિત્રો તમને થશે કે આ સ્માર્ટ જીકે ટેસ્ટ છે શું? તો પહેલી વાત એ છે કે આમાં એક નવીન વાત છે. એ વાત એ છે કે તમને જે વિડીયો આપવામાં આવ્યા છે એ વિડીયોની અંદરથી 80% જેટલું પૂછાવાનું છે. તો મિત્રો એ તો કરી જ લેવાના છે. બીજી વાત એ પણ કહું કે જે લોકો કમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના માટે, કે મિત્રો આમ જોઈએ તો બધા એમ કે છે અઘરું છે અઘરું છે અઘરું છે, પણ મિત્રો અઘરું ખરેખર છે? જરા જાતને પૂછજો. મિત્રો આપણે બધાને ખબર છે ક્લાસ 3 ક્લાસ 2 ક્લાસ 1 પાંચ વિષયો મહત્વના, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, જીકે, હે આ પાંચ વિષયની ઊંડાણ લેતા જ જાઓ તો બસ તમારા માટે કોઈ પણ પરીક્ષા રમત બની જશે. મિત્રો આપણે ખબર છે કે હવેનો યુગ સ્માર્ટ કામ કરવાનો છે, હાર્ડવર્કનો નથી. તમારી પાસે જો મોબાઈલ છે કેવો છે? સ્માર્ટ છે ને. તમે કહેશો સર પણ બધું ભેગું થઈ જાય છે, યાદ નથી રહેતું. મિત્રો ટેકનિકથી યાદ રાખવું પડશે. તમને ખબર છે કે સ્થાપના દિવસ 23/5, પણ સાલ યાદ નથી આવતી. કંઈ વાંધો નહીં, આપણે એવું વિચારી દો 2 3 4 5 6 7, એવું તો વિચારી શકાય. ફરીથી 2 3 4 5 6 7 અને 4 ચાંદ લાગી જાય એવું તો કામ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું. તો ચાંદ એટલે ઉપર, તો ચોગડાને આપણે ઉપર લઈ લઈએ તો શું થશે? તો 23, ચોગડો અત્યારે નથી તો 5 અને 6 7, યસ, તો 67. તો મિત્રો આપણે યાદ રહી ગયું કે સ્થાપના દિવસ કયો? તો 23/5/1967. આવી કંઈક વાત દરેકની અંદર આવું મળે. તમને ખબર છે પેલા દિવસો પૂછાતા હોય છે કે વિશ્વ દિવસ ક્યાં? મિત્રો એક નાનું ઉદાહરણ આપી દો, 20 ચકલીઓ ભેગી થઈ ગઈ રાજી થઈને, અને પેલા સૈનિકો માર્ચ ન કરે એવી રીતે માર્ચ કરવા માંડી અને રાજી રાજી ખુશી ખુશી. તો નક્કી કર્યું કે આપણે ચલો કંઈક પ્રોગ્રામ કરીએ. ફરીથી કેટલી ચકલીઓ? 20. અને પછી શીખીશું માર્ચ કરતી કરતી ભેગી થઈ અને બધી ચકલીઓ હેપી છે અને નક્કી કર્યું કે આવતીકાલે ક્યાંક જઈએ. પ્રોગ્રામ બનાવી દીધો, બીજે દિવસે ઉપડી ગયા વનમાં. બહુ મજા આવી વનમાં, એટલી બધી ફરી, એટલા બધા બધા મળ્યા અને પછી તો એમ થયું કે ચલો રોકાઈ જઈએ.
કારણ કે કાવ્ય શરૂ કરી દીધા હતા, કવિતા બોલવાનું શરૂ કરી દીધું, અને પછી તો રાત પડી ગઈ, તો કવિતામાં તો કવિ સંમેલનમાં એવું થાય જ. અને પછી થયું શું, તો બીજે દિવસે વરસાદ તો રોકાઈ ગઈ, વરસાદમાં તો કંઈ જવાય નહીં, આમી મજા તો આવતી હતી. ત્રીજે દિવસે મોસમ એકદમ જોરદાર, તો કે હવે તો જવું જ નથી. પણ પછીના દિવસે જવું પડ્યું, કારણ કે એક ચક્કીબેનને સખત ઉધરસ થઈ ગઈ હતી, અને બધાને શંકા ગઈ કે આને ટીબી થયો હશે. તો મિત્રો જો આવી વાર્તા ફરીથી તમને કોઈ પૂછે, 20 માર્ચ કરતી ચકલી, યસ, તમને પૂછે વિશ્વ ચકલી દિવસ કયો, તમે તરત કહી દેશો કે સર 20 માર્ચ. અને કદાચ એમ પૂછે તો ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ, તો પણ એ જ, કારણ કે તે દિવસે હેપી હતી એટલે 20 માર્ચ. તો પછીનો દિવસ એટલે 21, તો યસ, વન વિશ્વ વન દિવસ કયો, તો તમે તરત કહેશો 21 માર્ચ. હા, સાથે સાથે કવિતા દિવસ પણ છે, કારણ કે તે દિવસે જ કવિતા, એટલે 20 માર્ચ છે કવિતા દિવસ, અને વિશ્વ કવિતા દિવસ. તો 20, 21, 22, 23, 24 આ બધું યાદ છે. હે, તો આવું યાદ રાખશો તો મજા પણ આવશે, અને મજા કરતાં કરતાં માર્ક્સ પણ મળશે. આવું જ મિત્રો ગણિતમાં છે, આવું જ ગુજરાતીમાં છે, આવું જ જીકેની અંદર છે, આવું જ ઇંગ્લિશની અંદર છે. તો દરેકને આ વિષયની અંદર થોડું ઊંડાણ લઈ અને કામ કરીએ તો મજા જ આવે. તો મિત્રો આપણે આ પ્રયાસને વધાવીએ, આ પ્રયાસને ખૂબ આગળ લઈ જઈએ. મિત્રો એક જ કામ છે કે આપણે જે કોઈ વિદ્યાર્થીઓને ખરેખર ભણવું છે, તો આ ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટની અંદર ટેકનોલોજીના માધ્યમથી જ્યાં પણ છે મોબાઈલ હાથવગો છે, અને જે સપનું છે એ પણ હાથવગો છે. આવો આ બધી વાત જે છે એને ભેગી કરીએ, અને દરેક વસ્તુની અંદર અવસર દેખીએ, તક દેખીએ, અને તકને જીલી લઈએ. ફરીથી આ કાર્યક્રમ, આ જીકે ટેસ્ટનું આયોજન માટે સમગ્ર ટીમ અને યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્રો જ્યારે પણ દિલથી નક્કી કરો છો ને કે મારે અહીં પહોંચવું છે, તો પહોંચી શકશું. અને એટલા માટે તમારા માટે એક વલોણું પણ રેડી છે કે સ્માર્ટ છીએ, સ્માર્ટ કામ જ કરીશું, સ્માર્ટ છીએ, સ્માર્ટ કામ જ કરીશું, નોકરી છે સપનું તો મેળવીને જ રહેશું. જ્યાં મિત્રો આપણું સપનું જો નોકરી મેળવવાનું છે તો મળશે જ. પણ મિત્રો આ માત્ર વાંચન કરવું એ નથી, તમારી જે ધ્યેય છે એ ધ્યેયને સતત ઓળખવા માટે તમારે મનથી સતત સભાન રહેવું પડશે, નિરાશ થવાનું નથી. માત્ર કાર્ય કરીએ જાઓ, કરીએ જાઓ, તો એક દિવસ ચોક્કસ સફળતા તમારી હશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.